સુરતમાં એસઓજી દ્વારા એમડી ડ્રગ્સ પકડવાનો મામલો સામે આવી રહ્યો છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. વિકાસ આહિર કુખ્યાત લાલુ જાલીમ ગેંગ સાથે પણ સંકળાયેલો છે. એસઓજીએ 35 લાખથી વધુનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. રાજસ્થાનથી લાવતા હતા એમડી ડ્રગ્સનો જથ્થો. અનીશ ખાન લાકડાવાલા, અજીજ ખાન પઠાણ, વિકાસ આહિરની ધરપકડ કરવામાં આવી છે. સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં એસઓજી દ્વારા એમડી ડ્રગ્સ પકડવાનો મામલો. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. વિકાસ આહિર કુખ્યાત લાલુ જાલીમ ગેંગ સાથે પણ સંકળાયેલ એસઓજીએ 35 લાખથી વધુનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આપના સુરત શહેર પોલીસને જો પહેલે મુંબઈથી જો ડ્રગ પેડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કાર્યવાહીઓ થઈ, આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનના રસ્તા પકડા છે જો, અને રાજસ્થાન વાય તરફથી જો પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કે રૂટ પર કોઈ ડાઉટ નહીં કરે એ માટે જો ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા પછી પકડાયા છે. અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે કે આ વિકાસ આહિર અને આ જો અનુ અનીશ છે આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમના પાર્લર વગેરે ચલાવે છે, 5-6 પાર્લરો છે. આ પાર્લર ઉપરથી આ લોકો આપણે ગ્રાહકોનો સપ્લાય કરે છે એમડી ડ્રગ્સ. અને સાથોસાથ અમુક જગ્યાએ આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વ્હીલરમાં બી જઈને અલગ અલગ જગ્યાએ આપી આપતા રહે છે. કે મુખ્યત્વે એવું જાણવા મળેલ છે કે જો પાનના પાર્લરો છે, આઈસ્ક્રીમના પાર્લર છે, ત્યાંથી આપણે ગ્રાહકોના આ લોકો સપ્લાય કરતા કરે છે. જો તો એના હિસાબથી એક મોટો કેસ સક્સેસફુલ એસઓજી તરફથી કરવામાં આવેલા છે. આપ આગે ભી અમે લોકો ફર્ધર જઈએ છીએ કે એના લિંક ક્યાં ક્યાં છે, આ ઓર બીજા કોઈને જો થોકમાં સપ્લાય કરવાના હતા આગળ ક્યાં કોને આપવાના હતા, એના દિશામાં બી પોલીસના કાર્યવાહી ચાલુ છે.